आप्या। ब्रिजेश पटेल, जयेश पटेल, रवि पटेले कांग्रेस तो साथ छोड़ो। धवल पटेल, निकुंज गजेरा सहित 25 होद्देदारों कांग्रेस तो साथ छोड़ो। त्यारे हरपाल सिंह चुड़ासमा और जगदीश ठाकुर ने राजीनामा मोकलवामां आव्या छे। छेल्ला घणा समय थी ब्रिजेश पटेल कांग्रेस थी नाराज हता, त्यारे यूथ कांग्रेस ना महामंत्री हता ब्रिजेश पटेल। तो आपने जणावी दईए कि एक तरफ विधानसभा चूंटणी ने हवे गणतरीना ज दिवसो बाकी छे, त्यारे हवे कांग्रेस ने एक मोटो झटको मळ्यो छे। विधानसभा चूंटणी पहला कांग्रेसमांथी यूथ कांग्रेसना 25 होद्देदारोए राजीनामा आपी दीधा छे, जेमां ब्रिजेश पटेल, जयेश पटेल, रवि पटेल सहितनो समावेश थाय छे। वधु माहिती मेळवीए दीक्षित ठकराळ पासेथी। जे दीक्षित, एक तरफ चूंटणी हवे खूब ज नजीक आवी गई छे, त्यारे कांग्रेसने एक वधु झटको मळ्यो। यूथ कांग्रेसना महामंत्री ब्रिजेश पटेल सहित 25 जेटला होद्देदारोए कांग्रेसनो साथ छोड़ी दीधो छे। શું છે વધુ વિગત? ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે। યુથ કોંગ્રેસમાંથી 25 થી વધુ હોદ્દેદારોએ અચાનક આજે વહેલી સવારના સમયે રાજીનામા છે તે ધરી દીધા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને હરપાલસિંહ ચુડાસમા સમક્ષ આ તમામ જે હોદ્દેદારો છે તેને રાજીનામા છે તે આપી દીધેલા છે। મહત્વની વાત છે કે ટૂંક સમય પહેલા યુથ કોંગ્રેસના અધ્યક્ષ છે તેઓએ હાથનો સાથ છોડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા, ત્યારે બીજા પણ આજે હોદ્દેદારો છે તેઓએ ચૂંટણી તાણે જ હાથનો સાથ છે તે છોડી દીધો છે। એક બાજુ પક્ષના કાર્યકર્તાઓ, પક્ષના નેતાઓ છે તે યુવાનોને સાથે લઈને ચાલવાની પહેલ કરે છે, અને બીજી બાજુ આંતરિક વિખવાદના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। બિલકુલ જો દીક્ષિત, માહિતી બદલ આભાર। તો કોંગ્રેસના યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલ સહિત 25 જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ યુથ કોંગ્રેસના અધ્યક્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। હવે વિધાનસભા ચૂંટણીની ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો કે યુથ કોંગ્રેસના 25 જેટલા જે હોદ્દેદારો છે તેમણે રાજીનામું આપી દીધું છે, જેમાં બ્રિજેશ પટેલ, જયેશ પટેલ, રવિ પટેલ સહિતનો સમાવેશ થાય છે। તો આપણી સાથે યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી બ્રિજેશભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે। તો જે પ્રકારે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને તે પહેલા જ આપે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, આ સાથે જ અન્ય 25 હોદ્દેદારોએ પણ રાજીનામું આપી દીધું, શું હતું કારણ, શા માટે આપે કોંગ્રેસનો હાથ છોડવો પડ્યો? કોંગ્રેસનો હાથ છોડવાનું કારણ એટલું છે કે છેલ્લા 13 વર્ષ ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં દિવસ અને રાત જોયા વગર જમીની કાર્યકર્તાની જેમ મહેનત કરતા હોય, ત્યારે અત્યારે ઇલેક્શનનો માહોલ પૂરા ગુજરાતમાં છે, પૂરા દેશમાં ગુજરાતની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાને ગુજરાતથી રીસામણું લાગેલું હોય એમ ત્યાં ગુજરાતની સામે કોઈ જોતા નથી, કોઈ પણ જાતનું આયોજન નથી અને ચૂંટણી લડવા નીકળ્યા છે અને સતત ઉપેક્ષા થઈ રહી છે। જે લોકો જમીની કાર્યકર્તા, જે જમીન સાથે જોડાયેલા છે, લોકોની સતત ઉપેક્ષા થઈ રહેલી છે। આ કારણના લીધે આજે યુથ કોંગ્રેસની અમારી આખી ટીમ અને જે 2020માં જિલ્લા પંચાયત, કોર્પોરેશન, મહાનગરપાલિકા જેવા ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડેલા છે એવા ઘણા લોકોએ રાજીનામા આપેલ છે। આ તો હોદ્દેદારોના રાજીનામા છે। યુથ કોંગ્રેસમાં તમે પણ જાણો છો કે ગત વર્ષે ચૂંટણી થઈ હતી અને 8.5 લાખથી વધારે મતદારોએ આમાં ભાગ લીધો હતો। આમાંથી પણ અસંખ્ય કાર્યકર્તાઓ પણ આથી કોંગ્રેસનો છેડો એટલે ફાડી રહ્યા છે કે કોંગ્રેસને કોઈ જીતવાની અપેક્ષા કે આશા છે જ નહીં, કોંગ્રેસને કામ નિશ્ચિત એની સાથે જોડાઈ અને જે જમીની કાર્યકર્તા હોય હર વખતે દુખી જાય, 5 વર્ષ ઘરે બેઠો રહીએ, કોઈ કોંગ્રેસનો નેતા પૂછવાનું આવે અને જ્યારે તમે કોંગ્રેસમાં સાચી રીતે સાચા દિલથી કામ કરતા હોય ત્યારે અમુક કહેવાતા નેતાઓ તમને ડેમેજ કરવામાં અને તમે કઈ રીતે પાછા પડો એના માટે કામે લાગતા હોય, તો આના કરતા આ પાર્ટીમાં રહેવા કરતા જનસેવા બીજી કોઈ સાથે, બીજા કોઈ પાર્ટી સાથે જોડાઈને કરવી સારી છે। બિલકુલ જી બ્રિજેશભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આભાર।